ભાવનગરના ઘોઘાગેટ ચોકમાં આવેલ ઘોઘાગેટ પોલીસ ચોકીને અન્યત્ર લગત સીમા ક્ષેત્રમાં ખસેડીને આધુનિક સુવિધા સાથેની નવી પોલીસ ચોકી બનાવવા એડવોકેટ હરપાલસિંહ રાણાએ સંબંધિત તંત્રને રજૂઆત કરી હતી. આ અંગે એડવોકેટ હરપાલસિંહ રાણાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું અને પત્રકારોને માહિતી આપી હતી. આપણે ગત સમયમાં ઘોઘાગેટ પોલીસ ચોકી જે છે એના નવીનીકરણ અને અન્યત્ર લગત સીમા ક્ષેત્રમાં તબદીલ કરવા માટે થઈ અને આધુનિક સ્વરૂપ આપવા માટે થઈ જે અરજી કરેલી અને એના અનુસંધાનમાં નાયબ સચિવશ્રી મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયથી એનો રિસ્પોન્સ આપણને અહીંયાથી પ્રાપ્ત થયેલો છે. એની માટે સત્વરે કામગીરી માટેનો જે પત્ર છે એમાં થોડો વિલંબ થઈ રહ્યો છે અને એની માટેની ખાસ આજે આ પ્રેસ કોન્ફરન્સ આપના માધ્યમથી હું જણાવી રહ્યો છું. હવે પ્રેસ કોન્ફરન્સમાં ખાસ તો એ છે કે ઘોઘાગેટ પોલીસ ચોકીનું આધુનિક સ્વરૂપ આપવું હાલ જરૂરી બની ગયું છે. ક્રાઇમ રેટ વધી રહ્યો છે અને ઘોઘાગેટ આપ સૌ જાણો છો તે રીતે નવીનીકરણની જરૂરિયાત હવે એટલા માટે ઉપસ્થિત છે કે ત્યાં લેડીઝ અને જેન્ટ્સ માનો કે કોઈ આરોપી પકડાણા હોય તો એનું એક જ લોકઅપ, એક લોકઅપ એ ગ્રાહ્ય નથી. બીજું કે ત્યાં પોલીસના વિભાગ દ્વારા પીઆઈ પીએસઆઈ શ્રી અને રાઇટર શ્રી એની માટેની એક અલગ ચેમ્બર બને, દરેકની માટે થઈને વ્યક્તિગત રીતે એક આધુનિક સીસીટીવી કેમેરાથી લેસ એક આખો વિભાગ તૈયાર કરવામાં આવે એની ખાસ જરૂરિયાત હાલના તબક્કે આપણે જણાય આવે છે. અને એની માટે આ જૂનું પોલીસ તંત્રની જે આખી પોલીસ ચોકી છે 1971 હું સાંભળું છું કે અમારા ગ્રાન્ડફાધર ત્યાં નોકરી કરતા હતા એટલે 50 વર્ષથી ઉપરનો તો એ ક્ષેત્ર બની ગયું છે. હવે એ જર્જરિત બિલ્ડિંગને ઉતારી અને આધુનિક સ્વરૂપ આપવું હોય તો થોડી સારી જગ્યા પણ આપણે જોઈએ તો ઘોઘાગેટ ચોકની અંદર આપણે મહિલાબાગની જગ્યા જે છે રિઝર્વ છે, કમિશનરશ્રી ધારે તો તેમને આપી શકે. પણ એક વિષય એવો અહીંયા અત્યારે ઊભો થાય છે કે ભાઈ ચૂંટણી આવશે તો આચારસંહિતા હશે તો શું કરવામાં આવશે, તો કલમ 270 બોમ્બે પ્રોવિન્શિયલ કોર્પોરેશન એક્ટના નિયમ પ્રમાણે કમિશનરશ્રી ધારે તો 270ની સેક્શનનો ઉપયોગ કરી અને આ જગ્યા તેઓ એસપીસી વિભાગની પોલીસ ખાતાની કચેરીને ફાળવી શકે છે. અને આની માટે થઈ અમે દરેક જગ્યાએ એસપીશ્રી આઈજી સાહેબ કમિશનરશ્રી ભાવનગર મહાનગરપાલિકા અને ગૃહ મંત્રાલય મુખ્યમંત્રીશ્રીનો સ્થાને અને અહીંના સ્થાનિક નેતાશ્રી વિધાયકશ્રી વિભાવરીબેન દવે અને માનનીય સાંસદશ્રી ભારતીબેન શિયાળ આ દરેકને અમે પત્રથી જાણ કરેલી છે અને દરેકને સૂચિત કર્યા છે કે આ બાબતે સત્વરે નિર્ણય લેવામાં આવે. જો આધુનિક પોલીસ ચોકી થશે તો ક્રાઇમ રેટ ઘટશે અને ક્રાઇમ રેટ ઘટશે તો ત્યાં નવા ડેવલપમેન્ટ અને એક સુખ સુવિધાવાળો એક આખો વિસ્તાર નવો ભયમુક્ત બની અને તૈયાર થશે. ઘોઘાગેટ પોલીસ ચોકી માટે નવી જગ્યા ફાળવી તે સ્થળે આધુનિક સુવિધા સાથેની નવી પોલીસ ચોકી બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.